स्टूडेंट हवे आपणे नेक्स्ट एक्जाम्पल जोईए के नीचे दर्शावेल प्रक्रियाओ माटे भौतिक अवस्थाओनी संज्ञा सहितना संतुलित समीकरण लखो। तो स्टूडेंट आपणे बे प्रक्रियाओ आपी छे, आपणे शुं करवानुं छे के आपणे संतुलित रासायणिक समीकरण तो लखवाना छे, पण साथे साथे शुं लखवानुं छे के भौतिक अवस्थाओनी संज्ञा पण लखवानी छे। एटले आपणे कहेवानुं छे के ते घन अवस्थामां छे, प्रवाही अवस्थामां छे, वायु अवस्थामां छे के जलीय अवस्थामां छे। आपणे चार प्रकार जोया हता, तो आपणे ते पण कहेवानुं छे के ते कई अवस्थानी अंदर। विद्यार्थी मित्रों, तमने ऑनलाइन एजुकेशन ना नाम पर जूम छे, गूगल मीट छे अने व्हाट्सएप ग्रुप बनाईने स्कूलों अने क्लासेसो द्वारा जे ऑनलाइन एजुकेशन आपवामां आवे छे तेनी अंदर तमने खबर नथी पड़ती। शुं तमे चिंतामां छो के आ वर्षे अमे बोर्डनी परीक्षानी तैयारी केवी रीते करीशुं अने परीक्षा केवी रीते आपीशुं? शुं तमारे बधा ज विषयोना फूल HD रेकॉर्डेड વિડિયો દ્વારા ઓનલાઈન એજ્યુકેશનનો બેસ્ટ એક્સપિરિયન્સ લેવો છે? આજે જ પ્લે સ્ટોર પરથી સંકલ્પ ધ લર્નિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અમારી બેસ્ટ ફેકલ્ટી અને બેસ્ટ ટીચર્સની ટીમ સાથે તમે જોડાઈ શકો છો। અત્યારે અમે તમારા માટે ખાસ એક ઓફર બનાવેલી છે, એ ઓફરની માહિતી માટે તમે અહીંયા નીચેની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો, કાં તો પછી અમારા બોર્ડલાઈન નંબર પર કોલ કરીને બી તમે માહિતી મેળવી શકો છો। તો એમાં પહેલું જોઈએ કે શું આપ્યું છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે। સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ। સૌથી પહેલા તો આપણે શું કરીશું કે સૌથી પહેલા તો આપણને જે કાંઈ રાસાયણિક પ્રક્રિયા આપી છે તે રાસાયણિક પ્રક્રિયાને આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણમાં ફેરવશું, બરાબર? તો અસંતુલિત રાસાયણિક સમીકરણમાં ફેરવવા માટે સૌથી પહેલા તો આપણને આ જે બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ એના બધાને આપણે રાસાયણિક સૂત્ર આવડવા જોઈએ। એના જો રાસાયણિક સૂત્ર આવડતા હોય તો આપણે ઇઝીલી જે કાંઈ પ્રક્રિયા થાય છે તેને આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણમાં ફેરવી શકીએ। તો જોઈએ, બેરિયમ ક્લોરાઇડ તમને ખબર છે કે બેરિયમ એટલે કે એની સંયોજકતા કેટલી છે, Ba+2, અને ક્લોરિનની કેટલી, Cl-, બરાબર? તો જે બેરિયમ ક્લોરાઇડ છે તેનું સૂત્ર શું થશે, BaCl2 થશે બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર। 2 અહીંયા અને અહીંયા -1 છે તો 1 અહીંયા, BaCl2 પ્લસ શું છે, સોડિયમ સલ્ફેટ। હવે જો સોડિયમ એટલે Na+ અને સલ્ફેટ એટલે કે SO4-2, બરાબર? તો સોડિયમ સલ્ફેટનું સૂત્ર શું બનશે, NaSO4, અહીંયા -2 છે એટલે કે 2 અહીંયા છે તો અહીંયા આવશે, અને અહીંયા 1 છે તો Na2SO4 આવશે। શું બનાવે છે, ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે, બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 બને। આ જે છે ને Ba+2 અહીંયા છે અને -2 અહીંયા છે એટલે કે 2 અહીંયા આવશે ને 2 અહીંયા આવશે ને તો એ રીતે નથી લખવાનું, અહીંયા BaSO4 જ આવશે ખાલી, સમજાય છે? બેરિયમ સલ્ફેટનું BaSO4 જ આવશે, તો સમજાય ગયું સ્ટુડન્ટ? બીજું શું છે, અને સોડિયમ ક્લોરાઇડ NaCl પ્લસ શું બનશે, NaCl। હવે જો સ્ટુડન્ટ, સૌથી પહેલા તો આપણે શું કરવાનું છે કે સંતુલિત રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખવાનું છે। તો કઈ રીતે મેળવશો, તો સૌથી પહેલા તો આપણે જે ABCD મેથડની ખબર છે એના પ્રમાણે લખીશું, અહીંયા ABCD, બરાબર? ત્યારબાદ શું કરવાનું, અહીંયા જે કઈ પ્રક્રિયકની અંદર તત્વની સંખ્યા છે તે લખીશું, કયા કયા છે, બેરિયમ, ક્લોરિન, સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન, બરાબર? તો બેરિયમની અંદર જે પ્રક્રિયક છે એના પરમાણુની સંખ્યા કેટલી, જોવો, A છે = નિપજની અંદર પરમાણુની સંખ્યા C, ક્લોરિનના કેટલા છે 2A, નિપજની અંદર કેટલા છે D, અહીંયા જોવો સોડિયમ કેટલા છે 2B, નિપજની અંદર કેટલા છે D, સલ્ફર પ્રક્રિયકની અંદર S × B એટલે કે ખાલી B, = નિપજની અંદર C, ઓક્સિજન જો 4 × B એટલે કે 4B, નિપજ જોવો કેટલા છે 4C, બરાબર? 1 2 3 4 5 પાંચ સમીકરણ મળ્યા। આપણે જોવાનું છે કે જે પાંચેય સમીકરણ છે એની અંદર સૌથી વધુ કયું આવે છે, A આવે છે, B આવે છે, C આવે છે કે D આવે છે। તો જોઈએ, A એકવાર, બે વાર આવે છે, B જોઈએ એકવાર, બે વાર, ત્રણ વાર, B ત્રણ વાર આવે છે, C જોઈએ 1 2 અને 3, C પણ 3 વાર આવે છે, D જોઈએ 1 2, D ખાલી 2 જ વાર આવે એટલે B અને C બંને 3 3 વાર આવે છે, તો આપણે B = 1 લઈ લઈએ। તમે C = 1 લ્યો તો પણ તમારો આન્સર આવી જશે।
जो आप बी बराबर एक लई लीए तो अपन सी बराबर के एक मे आ सूत्र पर बी बराबर सी है बी बराबर एक लीधा तो सी बराबर एक आए तो जो बी बराबर एक है तो आ सी बराबर एट आ बने एक समीकरण छू बी बराबर आप एक लीधा तो अपन डी बराबर मिली गया डी बराबर के मे मे बी सी डी मिली गया आर आपने ए पण मिली जैसे ए बराबर के एक सी बराबर एक है तो अपने ए बी सी डी मिली गया बराबर ए किंमत अपने आ समीकरण में मूको एटले तमारो आंसर आवी जशे सीम्पल से अहीं लखीए ए बराबर के एक है बी ए सी एल टू वत्ता बी बी बराबर है एक एन ए टू एसओ फोर शू आपे सी सी बराबर के एक बी ए एसओ फोर प्लस डी डी बराबर के बी है तो टू इंटू एन ए सी एल आ समीकरण ने अपने डायरेक्टली जो है तो आवड़ी जाए पण आपणे ए बी सी डी शुं काम कर्युं कारण के आ जे मेथड छे मेथड तमने सरखी आवड़ी जाए बराबर स्टूडेंट सहेलू छे ईजी छे हवे आपणे बीजुं शुं करवानुं छे के भौतिक अवस्थाओनी संज्ञा पण लखवानी छे एटले के बी ए सी एल टू कया अवस्थामां छे घन छे प्रवाही छे वायु छे के जली छे एवी ज रीते जे बधाय छे एनी आपणे भौतिक अवस्था लखवानी छे तो आनी भौतिक अवस्था ऑलरेडी तमने रकमनी अंदर आपी दीधेलुं छे जो शुं आप्युं छे बेरियम क्लोराइड अने सोडियम सल्फेट ना पानी में बनावेला द्रावणों हवे तमने खबर छे के पानी में बनावेला द्रावण एटले कई अवस्था थई चौथी अवस्था जलीय द्रावण एने ज कहेवाय के जे पानी नी अंदर जे कई प्रक्रियक होय ते होय अहींया शुं आप्युं छे के पानी में बनावेला द्रावणों एटले एनो मतलब एम छे के जे BaCl2 छे ते केवुं छे एकवाश्य सोल्यूशन छे एवी ज रीते आ पण जलीय द्रावण छे हवे जो BaSO4 શું છે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ બને છે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ જો અદ્રાવ્ય શબ્દ યુઝ કર્યો અદ્રાવ્ય નો મતલબ શું થાય કે પાણી જે છે એની અંદર દ્રાવ્ય ન થઈ જાય અદ્રાવ્ય એટલે કે તે અલગ જ રહે છે સોલિડ સ્વરૂપમાં રહે છે એટલે કે ઘન અવસ્થામાં હોય તો BOSO4 આવે સોલિડ સ્વરૂપમાં અને NaCl સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ બને છે દ્રાવણ વર્ડ યુઝ કર્યો એટલે આવશે એકવાશ્ય સોલ્યુશન बराबर के जलीय द्रावण आवशे ने के सोडियम क्लोराइड नु द्रावण बने छे एवुं कीधुं एटले आपणे एकवाश्य जलीय द्रावण आवशे तो आवी रीते आ समीकरण संतुलित थई गयुं अने आ तेमनी भौतिक अवस्थाओ पण आवी गई भौतिक अवस्थाओ तमने ऑलरेडी आपी दीधेली छे के कया अवस्थामां छे बराबर बीजो एक्जाम्पल जोईए शुं आप्युं छे के सोडियम हाइड्रोक्साइड नु द्रावण पाणीमां ब्रेकेटनी अंदर पाणीमां लीधुं छे के हाइड्रोक्लोरिक एसिडना द्रावण साथे प्रक्रिया करी सोडियम क्लोराइड द्रावण अने पाणी उत्पन्न करे छे तो सौथी पहला तो आपणे जे काई आप्युं छे तेनुं आपणे रासायणिक समीकरण बनावी लईए शुं आप्युं छे जो सोडियम हाइड्रोक्साइड एटले तमने खबर छे सोडियम एटले Na+ आवे अने हाइड्रोक्साइड एटले के OH- सोडियम हाइड्रोक्साइड नुं सूत्र शुं थशे NaOH थशे हवे द्रावण पाणीमां ऑलरेडी आपी दीधेलुं छे तो आपणे लखी ज लईए एकवाश्य जलीय द्रावण बीजुं शुं छे के हाइड्रोक्लोरिक एसिडना द्रावण साथे प्रक्रिया करे અને અહીંયા પણ બ્રેકેટની અંદર પાણીમાં આપ્યું છે હવે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને શું આપ્યું છે કે દ્રાવણ પાણીમાં આપેલું છે એટલે કે એકવાશ્ય સોલ્યુશન બરાબર જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક તમને ખબર છે કે H+Cl HCl બનાવશે બીજું શું આપ્યું સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે જો સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na प्लस अने Cl माइनस सोडियम क्लोराइड NaCl बनशे प्लस शुं बनावे छे प्लस पानी उत्पन्न करे छे बराबर आने साथे साथे आपणे जे काई अवस्था छे ते पण अवस्था लखी लईए भौतिक अवस्था तो जोईए शुं बनावे छे के सोडियम क्लोराइड नुं द्रावण बनावे छे द्रावण होय तो केवा स्वरूपमां होय एकवाश्य सोल्युशन स्वरूपमां होय NaCl नुं द्रावण अने H2O जे पाणी छे ए तो खुद पाणी ज छे एटले ते लिक्विड स्वरूपमां आवशे સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે આપણે આ જે સમીકરણ છે તેને આપણે બેલેન્સ કરીએ સંતુલિત કરીએ તો જો સોડિયમ સોડિયમ એક એક છે ઓક્સિજન અહીંયા એક છે અહીંયા ઓક્સિજન એક છે બેલેન્સ છે હાઇડ્રોજન જોઈએ તો કેટલા છે એક છે એક અને એક બે છે અહીંયા હાઇડ્રોજન બે છે ક્લોરિન એક છે ક્લોરિન એક છે એટલે કે આ ઓલરેડી બેલેન્સ સંતુલિત જ છે બરાબર કે આ જે કંઈ આપણને સમીકરણ મળે છે તે સંતુલિત સમીકરણ જ મળે છે સમજાઈ ગયું સ્ટુડન્ટ તો આવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ હોય કે કોઈ પણ સમીકરણ હોય આપણી આ જે એબીસીડી મેથડ છે એ એબીસીડી મેથડની મદદથી કોઈ પણ અસંતુલિત રાસાયણિક સમીકરણનું તમે સંતુલિત રાસાયણિક સમીકરણ મેળવી શકો છો સમજાઈ ગયું સ્ટુડન્ટ
विद्यार्थी मित्रों तमने ऑनलाइन एजुकेशन नाम पर जूम छे, गूगल मीट छे अने व्हाट्सएप ग्रुप बनाईने स्कूलों अने क्लासेसों द्वारा जे ऑनलाइन एजुकेशन आपवामां आवे छे तेनी अंदर तमने खबर नथी पड़ती। शुं तमे चिंतामां छो के आ वर्षे अमे बोर्डनी परीक्षानी तैयारी केवी रीते करीशुं अने परीक्षा केवी रीते आपीशुं? शुं तमारे बधा ज विषयोना फूल HD रेकॉर्डेड विडियो द्वारा ऑनलाइन एजुकेशननो बेस्ट एक्सपीरियंस लेवो छे? आजे ज प्ले स्टोर परथी संकल्प ध लर्निंग એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અમારી બેસ્ટ ફેકલ્ટી અને બેસ્ટ ટીચર્સની ટીમ સાથે તમે જોડાઈ શકો છો। અત્યારે અમે તમારા માટે ખાસ એક ઓફર બનાવેલી છે, એ ઓફરની માહિતી માટે તમે અહીંયા નીચેની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો કાં તો પછી અમારા બોર્ડલાઈન નંબર પર કોલ કરીને બી તમે માહિતી મેળવી શકો છો।